छोटाउदेपुर जामली डोलरिया तेमज मीठी बोर ज्योति ग्राम पंचायत ग्रामजनों द्वारा रस्तों बनावा जिला कलेक्टर स्तुति चारण ने आवेदनपत्र आपवामां आव्युं हतुं। तो जामली डोलरिया तेमज मीठी बोर ज्योति ग्राम पंचायत ग्रामजनों द्वारा आज रोज वढवाण थी दूर सुधीना रस्ता बाबते जिला कलेक्टर स्तुति चारण ने आवेदनपत्र आपवामां आव्युं हतुं, जेमां तेओ द्वारा जणाव्युं हतुं कि आजादी 75 वर्ष पछी पण आ विस्तार की प्रजा ने 3 किलोमीटर रस्त न बनावा ने कारण 40 થી 42 કિલોમીટર વધારો फेरो फरी પાંચિયાસાલ ફાગિયા દાહોદ જિલ્લામાંથી કંઈક છોટાઉદેપુર આવવું પડે છે। આ વિસ્તારના લોકોને સામાજિક પ્રસંગ હોય, માલસામાન લાવવા લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જામલી ડોલરિયા જૂથ ગ્રામ પંચાયતના વઢવાણ ગામથી મીઠીપુર જૂથ ગ્રામ પંચાયતના 10 ગામોને જોડતો વઢવાણથી દૂણ ગામ સુધીનો 3 કિલોમીટરનો ડામર રોડના કામ માટે 2021-22માં 6,56,00,000 મંજૂર કરવામાં આવ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તે વખતના ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ રસ્તાનું કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળી આવ્યો છે। આ રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો બંને જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામજનો દ્વારા આવનારી 2024મી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ તારીખ 17-8-2000 રોજના મીઠીપુર જૂથ ગ્રામ પંચાયત અને જામલી ડોલરિયા જૂથ ગ્રામ પંચાયતના કુલ માણસો મળી માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે રસ્તા બાબતનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે આઝાદીના 75 વર્ષ થયા તેમ છતાં અમારા મીઠીપુર જૂથ ગ્રામ પંચાયત તથા વઢવાણના ગામડાઓ છોટાદેપુર આવવા માટે 50 કિલોમીટર વાયા 5-6 સાલ ફોંગ્યા થઈને દાહોદ જિલ્લાની બોર્ડર પરથી આવવું પડે છે। અમારા છોકરાઓ તથા કોઈને પણ ભણવા આવવા માટે બહુ તકલીફ પડે છે, તો આ માટે અમે 25 વર્ષથી છેલ્લા રજૂઆત કરતાં કરતાં આ વખતે 2021-22માં માનનીય ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવાએ 6,60,00,000 રૂપિયા મંજૂર કર્યા, તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલ, છતાં આ રસ્તો આજ દિન 11 માસના કરાર આધારે કોન્ટ્રાક્ટરને પણ આપી દીધેલ છે, તેમ છતાં આ રસ્તો આજ દિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી, તો આ બાબતે ધારાસભ્ય શ્રી વખતો વખત રજૂઆત કરવા છતાં કયા કારણોસર આ રસ્તો ચાલુ કરવામાં આવેલ નથી, તો અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આ વખતે ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરે, તથા આવતા 2024ની લોકસભા જે ચૂંટણી આવે છે એનો અમે ડોલરિયા પંચાયત અને મીઠીપુર પંચાયતના માણસો તાત્કાલિક અમે યુદ્ધના ધોરણે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ। મારું નામ રાઠવા માનસિંહભાઈ વિસ્તાભાઈ, રહેવાસી દૂણ, માજી તાલુકા પંચાયત સદસ્ય। રસ્તાનું જ કહું ને, હવે અમે રસ્તા માટે રજૂઆત કરવાયા છે અને એ રસ્તાની રજૂઆત કરવા માટે આવેદન પત્ર અપાયા છે અમે કલેક્ટર સાહેબને। શું સમસ્યા છે તમારે? અમારે રસ્તાની સમસ્યા છે, રસ્તો અમારે દેશ આઝાદ થયો તેનો રસ્તો નહીં, અમે વંચિત છે રસ્તા વગર, એટલે રસ્તા માટે અમે રજૂઆત કરવા રહ્યા છે। કયા ગામમાં અને કઈ પછી? અમારા અહીંયા વઢવાણથી દૂન રસ્તો અને મીઠીપુર પંચાયત જૂથ ગ્રામ પંચાયતનો હું સરપંચ છું ભૂલસિંહભાઈ રાઠવા, અને અમે રજૂઆત કરવા છીએ કે આ રસ્તો અમારે પહેલેથી મંજૂર થઈ ગયો કહે છે, પણ અત્યાર સુધી કોઈ કામ ચાલુ થતું નહીં, અને આ લોકોને કોઈ પણ સાહેબોને પૂછીએ ગમે ત્યારે કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે, હવે થઈ જશે, એટલે અમે રાહ જોજો થાક્યા, એટલે પછી અમે આજે આવેદનપત્રો અપાયા છે। અગાઉ બધો કોઈને રજૂઆત કરી છે ખરી? અગાઉ બધાને રજૂઆત કરીને અમે સાહેબને ધારાસભ્યને બધાને કીધું અમે કે અમારો રસ્તો કરો, કારણ કે અમારે અહીંયા મધ્યપ્રદેશને જોડતું અને પંચમહાલને જોડતું અમારું ગામડું આવ્યું છે, ત્યાં 10 ગામો આવેલ છે, બધા લોકો અમારે ત્યાં બધા લોકો અમે અહીંયા પહોંચ્યાથી જો જાય 50 કિલોમીટર આવવાનું થાય ઉદયપુર આવવાનું, તો અમારું 25 કિલોમીટરમાં કામ થઈ જાય એવું રસ્તો છે, પહેલેથી બાપ દાદા વખતના પેઢીથી આ 75 વર્ષ દેશને આઝાદ થઈ ગયા તો પણ અમારો રસ્તો થયો હજુ નથી, કારણ કે અમારે સીધો આવવાનો પરેશાની નથી થતો, તો ફરીને જ આવવાનો, લોકો પણ છોકરા પણ શિક્ષણ કરવા માટે અટવાય, બસ કોઈ દિવસ બગડી જાય છોકરા પણ નહીં આવી પહોંચતા, છોકરા રસ્તામાં રહી જાય આટલું બધું દૂર છે, એટલે છોકરાનું બી એવું છે, બધી રીતે અમારે વંચિત છે, કારણ કે રસ્તા માટે અમે માંગણી કરી, બીજું કંઈ નહીં, રસ્તો થઈ ગયો કેવું છે આ લોકોનું કે મંજૂર થઈ ગયો, પણ રસ્તાનું કોઈ હજુ મુહૂર્ત પણ થઈ ગયું છે પણ હજુ કોઈ ચાલુ નહીં કર્યું, કારણ કે હવે કોણ રોકે, કોઈ જંગલ ખાતાવાળા રોકે એવું કેવું છે, અમારે ફક્ત 3 કિલોમીટર એનું અંતર છે, 3 કિલોમીટરનું અમારે રસ્તાની માંગ છે, બીજું કંઈ નહીં, તાત્કાલિક રસ્તો અમારો થાય એવી અમારી માંગ છે, કારણ કે રસ્તો થવું જ જોઈએ। શું નામ તમારું? ભૂરસિંહભાઈ।
સહીદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટા ઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.